मारू वतन बाबरा छे, मारा संतानों अभियासरथी हूँ 2 वर्षथी छेला बाबरा छोड़ी मारो वाइंड अप बिजनेस आखो वाइंड अप करी अने मारा संतान माटे अहींया राजकोट आव्यो। मारो मोटो सन जे श्याम चांद्राणी अने नानो सन जे राम चांद्राणी। राम छे ए मारी उपर उतरो छे अने श्याम छे ने बिलकुल मारा पप्पा उपर उतरो। मारो छोकरो नानो जे छे ने ई कदाच तमे एने एम कीधुं के आफ्रिकाना जंगलमांथी धोळो हाथीदार दौरवीने लई आवरो लई आवे। अने आ भाई ने तमे एम कीधुं एक नाना छोकराओ भेगुं बेसवानुं लई गया, एनी भेगुं न बेसाय, घरमां वडीलो एवा एनी भेगुं बेसाय। मारा दीकराने हुं एम कहूं छुं, एम मारा दीकरा नथी कहेतो, पण दीकराओने नहीं, बधी दीकरीओ होय के संतान होय, कोईने कहूं छुं के जिंदगीमां अभ्यासनुं क्षेत्र होय के गमे ई होय, आवतीकाले कदाच समाजना जीवनमां प्रश्न मूको त्यारे सिंहने गमे न्या जंगलमां मूक्यो होय ने एने शिकार केम करवो नहीं शीखवाडवो न पड़े, एम वांचतो होय ने माणसने याद रहेतो जोईए अने याद राखवो न पड़े। मारे मोबाइल ની અંદર કોઈ પણ નંબર હું તમને અત્યારે આપું છું સાહેબ, તમારે ચેક કરી લેવાનું છૂટ। હું તમને કહું કે આ નંબર આટલાનો સ્ટેજ ઉપર જે લઈ નંબર હોય ને હોય નામ સાહેબ, મેં કોઈ નંબર ડાયલ જ કર્યા, કોન્ટેક્ટ લિસ્ટ ન થઈ ગયું। મારો દીકરો અહીંયા આવ્યા 8મા મહિને 92%, 9મા મહિને હું તમને ખુલ્લા દિલથી સ્વીકારું છું 63% આવ્યો એટલે મને ફડકો પડ્યો। બેટા આમ કે મને પપ્પા યાદ રહેતું નથી। એમાં મારા ફુવાની ફેક્ટરીમાં બેઠા હતા અને મને મારા ભાણીએ એવું કીધું, મને કે યાદ શક્તિનો જાદુ છે ને ફ્રી સેમિનાર મે કીધું એવું ભાઈ કાઈ હોય નહીં, આપણે બધાને રોજ યાદ રાખતા શીખવાડીએ, એમાં આપણે બીજાને શું કહેવું। પછી હું સાહેબને સાંભળવા ગયો, સાહેબે જે બધી ટેકનિક કીધી મેં કીધું આ બધાને રોજ પીરસું જો, આ સાહેબ આપણને પીરસવા આવ્યા છે ને એમાં 8000 રૂપિયા લે। ઘરે જઈને એવો વિચાર આવ્યો, મેં કીધું એમાં ઘણી વાર એવું થતું હોય કે ઘરના કંઈ એટલે માને નહીં, મફતની વેલ્યુ કોઈ હોય નહીં। આમાં 8000 દેવા દે, છોકરાને બીજું તાર કરવું તો મને કે કરી, એમાં હું વાંધો રહી ગયા આવ્યો। કાલે સાહેબ ઈશ્વર સાક્ષીએ તમને કહું છું, મને મારા છોકરાએ એમ કીધું, મને કે પપ્પા તમે રોજ મને જે કહેતા હતા ને સાહેબ એવું જ કહેજે, પણ એના કહેવાના 8 ની 80000 દેવાય ખરા હોય કે વસૂલ થઈ ગયા વસૂલ એમ। એટલે ધન્યવાદ સાહેબને એ આપું છું કે મારો છોકરો જે ગભરો હતો, જે મનમાં કોન્ફિડન્સ નહોતો સાહેબ, તમે કોન્ફિડન્સ જગાડ્યો। હું થેન્ક યુ વેરી મચ। પૈસા મારા માટે મહત્વના નથી, એટલી જીવનમાં માતાજીની દયા છે કે મારે એક જ વસ્તુ જોતી હતી કે મારો દીકરો ધંધો કરે, નોકરી કરે કે ગમે એ કરે, પણ મારો દીકરો હાલે ને તો ધરતી જોજે ને હામું જોવે ને તો હવે ધ્રુજે ને એવા દીકરા જોતા હતા। એ કોન્ફિડન્સ મારા સાહેબે છે। થેન્ક યુ વેરી મચ।